નમસ્કાર ગુજરાત સાથે હું છું અવની અને હું છું વિશાલ મહેતા. નમસ્કાર ગુજરાતમાં આપનું સ્વાગત છે. સમાચારમાં શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી. અમરેલીથી એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. અમરેલીમાં બ્રેકિંગ ન્યૂઝને લઈને વાત કરીએ. જે અત્યારે હાલમાં બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અમરેલીમાં, વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડે છે. અમરેલીના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા છે. અમરેલીના વડિયા પંથકમાં વરસાદથી કરા પડ્યા છે. વડિયા, મોરવાડા, અર્જુન સુખ અને બરવાળા જેવા ગામોમાં વરસાદ પડતા કરા પડ્યા છે. સામાન્ય નહીં પણ મોટા પ્રમાણમાં કરા પડતા ઊભા પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ઘણા વર્ષો બાદ આ વિસ્તારમાં કરા પડવાની ઘટના સામે આવી છે. વાત કરી અમરેલીની, જે રીતે અમરેલીમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને તેના કારણે કરા પડ્યા છે. ઘણા વર્ષો બાદ અમરેલીમાં કરા પડતા લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક કુતૂહલ જોવા મળ્યું હતું અને સાથે જે રીતે કરાનો માહોલ છે, વરસાદી વાતાવરણ છવાયું, વાદળો છવાયા અને ત્યારબાદ વર્ષો પછી કરા પડતા લોકોમાં એક તરફ ખુશી તો બીજી તરફ જગતના તાત નામ મુખ પર ચિંતા જોવા મળી હતી. જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો હતો, કારણ કે ઊભા પાક પર કરા પડતા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આગળ વાત કરી જામનગરની. જામનગરમાં વરસાદના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જામનગર પંથકમાં વરસાદ પડવાના કારણે સર્વત્ર છૂટો છવાયો વરસાદ પડ્યો છે. જામનગર શહેર ઉપરાંત ધ્રોલ અને જોડિયા પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. કાળા રીબાંગ વાદળો સાથે ઝડપી પવન ફૂંકાતા જામનગરમાં ચારે તરફ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. એક તરફ જામનગર ડેન્ગ્યુના ભરડામાં છે તો બીજી તરફ વરસાદી માહોલ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. જામનગર પંથક કે જ્યાં અત્યારે હાલમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે, જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને જામનગર શહેર, ધ્રોલ અને આસપાસના તમામ વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો સવારથી જ જોવા મળ્યા હતા અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજકોટથી એક મહત્વના સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ છૂટો છવાયો વરસાદ થયો છે. છેલ્લા બે દિવસથી ઉપલેટાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આ પલટાની અસર હેઠળ ઉપલેટા વરસાદી છાંટા પડ્યા છે. હજુ બે ત્રણ દિવસ આ વિસ્તારમાં આવી રીતે ઝાપટા પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. વરસાદી છાંટાથી વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે. હજુ પણ બે થી ત્રણ દિવસ પડી શકે છે આ રીતના ઝાપટા. ધોરાજીમાં હાલ વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. બે દિવસ હજુ પણ આ રીતના માહોલ રહેશે. બે ત્રણ દિવસથી વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદી છાંટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજુ પણ બે થી ત્રણ દિવસ આ રીતના પડી શકે છે ઝાપટા. રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં કડાકા અને ભડાકા સાથે વરસાદ પડ્યો. ક્યાર વાવાઝોડાની અસરના પગલે જામકંડોરણામાં વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદથી જામકંડોરણા પંથકમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે તો આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. સારા ચોમાસાથી મગફળીનું ઉત્પાદન પણ વધુ થયું છે, પણ માવઠાથી મગફળીના પાકને ઘણું નુકસાન પહોંચ્યું છે. આ સાથે જ આપણા સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ચુક્યા છે. જે ધ્રુવ જણાવશો કે જે રીતે રાજકોટમાં વરસાદી ઝાપટા પડ્યા છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસ, આપને જણાવી દઉં. ખાસ આજની વાત કરું તો આજે લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સમગ્ર રાજકોટના આજુબાજુના વિસ્તાર સહિત રાજકોટના શહેર વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડ્યો છે. અને જે ખાસ વાત કરીએ તો આજનો જે દિવસ કહેવાય કે ભાઈદૂજના દિવસે વરસાદ પડ્યો છે, તેને લઈને લોકો પણ એક કહી શકાય કે એક હેરાનીમાં નીકળ્યા હતા. કારણ કે મોટાભાગના જે લોકો છે અત્યારે બહાર નીકળતા હોય છે, દિવાળીનો તહેવાર છે, એને લઈને ક્યાંક ને ક્યાંક હેરાન થયા છે. જી તો આ રીતે રાજકોટનો શું માહોલ છે તે વિશે બી જણાવશો? જી ચોક્કસથી, રાજકોટને હાલ અત્યારે કહું તો કે અત્યારે ધીમી ધારે અત્યારે વરસાદ છે અને સાથે સાથે જો જોવા જાય તો રાજકોટના આજુબાજુના જે ગામડાઓમાં છે એમાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ છે.
સમગ્રપણે જોવા જાય તો જે અત્યારે જે ક્યાંક ને ક્યાંક સાયક્લોનિક પ્રવાહ અત્યારે વહેતો છે તો એને લઈને અત્યારે વરસાદ ક્યાંક ને ક્યાંક સામે આવ્યો છે. જી જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. જે રીતે કડાકા ભડાકા સાથે હાલ વરસાદ નોંધાવશે, ક્યાર વાવાઝોડાની અસરથી હાલ આ માહોલ સર્જાવશે. આગળ વાત કરીએ જેતપુરની. જેતપુરના વાતાવરણમાં અચાનક પલટો આવતા ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે, તો ક્યાંક જગતનો તાત પણ ચિંતામાં મુકાયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જેતપુરના વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે. અમદાવાદ શરૂ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. ખેતરમાં ઊભા પાકને નુકસાન થતા ક્યાંક ને ક્યાંક ભીતિ સર્જાઈ હતી. અત્યારે હાલમાં ખેતરમાં ઊભા પાકને લઈને નુકસાનની જગતના તાતમાં ભીતિ સર્જાઈ રહી છે. જેતપુરની અંદર વરસાદમાં કડાકા ભડાકા સાથે શરૂઆત થતા ક્યાંક ને ક્યાંક લોકોમાં એક તરફ ઠંડક પ્રસરતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. હવે વાત કરીએ સુરતની. સુરતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સુરતના કતારગામ, પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદની ઝાપટા પડી રહ્યા છે. સુરત શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો છે. વાત કરી સુરતની કે જે રીતે વરસાદમાં લઈને જે રીતે આગાહી કરવામાં આવી છે તેને લઈને સુરતના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. પાંડેસરા, કતારગામ, ડિંડોલી સહિત અનેક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડતા સુરતના ગ્રામજનોએ અને શહેરીજનોએ ક્યાંક ને ક્યાંક ઠંડક અનુભવી હતી, પરંતુ બીજી તરફ ઊભા પાકને નુકસાનની ભીતિને લઈને ખેડૂતો પણ પરેશાન હતા. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે અમારા સુરતના સંવાદદાતા ધ્રુવ સોમપુરા. ધ્રુવ, જણાવો કે જે રીતે અચાનક જ સુરતના વાતાવરણમાં પલટો આવવો, લોકોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે પ્રકારે અત્યારે આ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતનું જે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે. મહત્વની વાત એ છે કે જે પ્રકારે હવા વિભાગે આગાહી કરી હતી કે હજુ પણ આ વરસાદ દિવાળી સુધી પણ વરસી શકે છે, આવી શકે છે, છૂટો છવાયો વરસાદ વરસી શકે છે, તે પ્રકારનું સમગ્ર દક્ષિણ ગુજરાતનું વાતાવરણ હાલ જોવાઈ રહ્યું છે. દિવાળી વીતી ગઈ છે, નવું વર્ષની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના અનેક વિસ્તારોમાં હાલ પણ છૂટો છવાયો વરસાદ નિયમિતપણે આવી રહ્યો છે. આજે પણ અનેક સુરતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. પવન સાથે કતારગામ સહિત પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. છૂટા છવાયો કમોસમી કહી શકાય તે પ્રકારનો વરસાદ અત્યારે સુરતમાં જોવા મળી રહ્યો હતો. વરાછા અને કતારગામમાં ધોધમાર વરસાદના ઝાપટા આવ્યા હતા, જે જ્યારે કતારગામ, પાંડેસરા, ડિંડોલીમાં પવન સાથે હળવા ઝાપટા આવ્યા હતા. આ સાથે કહી શકાય તો જિલ્લામાં પણ કામરેજ સહિત વ્યારા તમામ જગ્યાએ પણ અનેક એવા જિલ્લાના તાલુકાઓ છે ત્યાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળી રહ્યો હતો, જેને લઈને આજે ખેડૂતો છે તેઓની ચિંતામાં વધારો થયો હતો. કારણ કે જે પ્રકારે વરસાદ હવે લંબાઈ રહ્યો છે, વરસાદ જવા નામ નથી લઈ રહ્યો, ત્યારે જે ખેડૂતોએ જે ઉભા પાક જે પાકનું વાવેતર કર્યું છે તેવા ઉભા પાકને નુકસાન થવાની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. તમામ જે જગતનો રાજ જે ખેડૂત છે તેઓને એક ચિંતા સતાવી રહી છે, જે પ્રકારે વરસાદ હાલ પણ અવિરત વરસી રહ્યો છે તેને લઈને, અને અત્યારે પણ જે પ્રકારે સુરતનું જે વાતાવરણ જોવા મળી રહ્યું છે, હાલ પણ વીજળીના કડાકા થઈ રહ્યા છે અને અનેક એવા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે શહેરમાં તો ઠંડક અનુભવાઈ રહી છે, સાથે સાથે લોકોમાં પણ એક ચિંતા પ્રવર્તી રહી છે. કારણ કે જે પ્રકારે મોસમનો વરસાદ છે જ્યારે થંભો જોઈએ તે થંભો નથી અને હાલ પણ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી લોકોમાં તો ચિંતા છે, સાથે ખેડૂતોમાં પણ ચિંતા વધી રહી છે. જી ધ્રુવ, જે રીતે કમોસમી વરસાદના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા જોવા મળી છે, ખાસ કરીને જગતનો તાત ખેડૂત કે જે ઊભા પાકને લઈને અત્યારે ચિંતામાં છે, ત્યારે કમોસમી વરસાદ કે એક તરફ ડેન્ગ્યુએ જ્યાં ભરડો લીધો છે, ત્યારે સુરતમાં વરસતા વરસાદને લઈને રોગચાળાને લઈને કેવો માહોલ સર્જાય તેવી સ્થિતિ છે? બિલકુલ ચોક્કસ, જે પ્રકારે અત્યારે આ વરસાદ છે જે થંભાણ નામ નથી લઈ રહ્યો અને સમગ્ર ગુજરાતમાં જયારે જે રોગચાળાએ ભરડો લીધો છે ત્યારે સુરતમાં પણ તેનું વાવર દેખાઈ રહ્યું છે. સુરતમાં પણ વાયરલ ફીવર, મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી જોવામાં આવી રહ્યું છે કે ડેન્ગ્યુના કેસો સતત વધી રહ્યા છે. ખુદ જે ડેપ્યુટી મેયર નીરવ શાહ છે તેઓ પણ ડેન્ગ્યુની ઝપેટમાં સપડાયા હતા, પરંતુ જે પ્રકારે વરસાદ થંભો જોઈએ તે વરસાદ નથી થંભી રહ્યો અને આજે ડેન્ગ્યુના જે મચ્છરજન્ય રોગો છે તેમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ડેન્ગ્યુના જે વાવર છે તે વધી રહ્યો છે અને શહેરમાં ડેન્ગ્યુનું પ્રમાણ વધી રહ્યું છે.
હાલ પણ શહેરની ખાનગી હોસ્પિટલ સહિત અનેક એવી જે હોસ્પિટલો છે સરકારી હોસ્પિટલોમાં ડેન્ગ્યુના જે દર્દીઓ છે તેમાં વધારો ખાસ થઈ રહ્યો છે અને આ જે ડેન્ગ્યુનો જે કેર છે ડેન્ગ્યુનો જે રોગચાળો છે તેમાં એક બાળકનું મોત પણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે ત્યારે મહાનગરપાલિકાનું જે આરોગ્ય તંત્ર છે તે તો સફાળું જાગ્યું છે પરંતુ જે પ્રકારની કાર્યવાહી થવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક નથી થઈ રહી હજુ પણ એવું જોવા મળી રહ્યું છે સાથે જે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે ખેડૂતોનો ઉભો પાક છે તે પણ અત્યારે ભારે નુકસાનમાં વેઠી રહ્યો છે તેઓને બહુ નુકસાન થઈ રહ્યું છે તેવું માનવામાં આવ્યું છે અને તેઓમાં પણ અત્યારે ચિંતા વધી રહી છે જી ધ્રુવ આભાર તો જોયું ત્યારે આપણે જે રીતે સુરતની અંદર કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક લોકો પરેશાનીમાં ગરકાવ થાય છે સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી સુરતના સાયન વિસ્તારમાં કમોસમી વરસાદે શરૂઆત કરી છે કમોસમી વરસાદ શરૂ થતાની સાથે જ સાયન વિસ્તાર પાણીથી તરબોળ થઈ ગયો છે જે રીતે અત્યારે હાલમાં હવામાન વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી આગાહી કરવામાં આવી હતી તે આગાહી અત્યારે ક્યાંક ને ક્યાંક સાર્થક થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે સુરતનો સાયન વિસ્તાર જ્યાં અત્યારે હાલ જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ રહ્યો છે હવા પાકને લઈને ક્યાંક ને ક્યાંક વરસાદ સીધું નુકસાન પહોંચાડી રહ્યો છે અને પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી ભીતિનું સર્જન થયું છે અત્યારે હાલમાં સુરતમાં કમોસમી વરસાદના કારણે શહેરી લોકોને એટલે કે ક્યાંક ને ક્યાંક રહેણાંક લોકોને ઠંડક તો અનુભવાય છે પરંતુ સાથે જ જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતો કે જેમનો ઊભો પાક નષ્ટ થઈ રહ્યો છે તેમના ક્યાંક ને ક્યાંક મનમાં દુવિધાઓ વધી રહી છે આગળ વાત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝની સુરેન્દ્રનગરમાં એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે ત્યાં પણ સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીનો માહોલ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે હવામાન વિભાગની આગાહીને લઈને સુરેન્દ્રનગર પંથકની અંદર પાથરીના ફતેપુર ધામા સુરેલ સાથે રોજના તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે જે રીતે 3 દિવસની આગાહી કરી હતી તે રીતે વરસાદે અલવિદા કર્યા બાદ એટલે કે ચોમાસાના અલવિદા પછી પણ સતત વરસાદ વરસી રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદે માજા મૂકી છે ખાસ કરીને સુરેન્દ્રનગરમાં જે અત્યારે હાલ જોવા મળ્યો છે માહોલ તેને લઈને અત્યારે આપણી સાથે સુરેન્દ્રનગરના અમારા સંવાદદાતા સચિન પીઠવા જોડાયા છે સચિન જણાવો કે જે રીતે સુરેન્દ્રનગરમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો અને સતત વરસાદ વરસી રહ્યો છે શું છે માહોલ બીજો વાત કરવામાં આવે તો સાંજ પડતા અસંખ્ય ગરમી બાદ પાટડી તાલુકામાં દસનાળામાં તેમજ ચોટીલા પંથકમાં અચાનક જ વરસાદ વરસ્યો હતો જેમાં પાટડી તાલુકાના ફતેપુર ધામા સુરેલ જેવા વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને અસંખ્ય વાવાઝોડું થયું હતું જી આભાર સચિન જે રીતે અત્યારે હાલમાં સુરેન્દ્રનગરની અંદર અચાનક જ વરસાદે માજા મૂકી છે જેના કારણે અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે સૌથી મોટી ચિંતાની વાત અત્યારે ગુજરાત અને ખાસ કરીને સુરેન્દ્રનગરને સતાવે છે તો તે છે ઊભા પાકને થતું નુકસાન સમાચારમાં આગળ વાત કરીએ એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ ભરૂચથી સામે આવી રહ્યા છે ભરૂચની અંદર પણ તે જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોય તેવું સામે આવ્યું છે ભરૂચમાં પણ કમોસમી વરસાદે માજા મૂકી છે ભરૂચના પાલેજનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હાલ કંઈ વાત કરીએ તો ઉકળાટ બાદ વરસાદ થતાં લોકોને ઠંડકનો અનુભવ તો થયો છે પરંતુ બીજી તરફ ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે ઠંડક અનુભવાય છે અને ગરમીથી રાહત મળી છે આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વસીમ મલિક વસીક જણાવો કે જે રીતે ભરૂચમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે શું છે માહોલ જે પ્રમાણે અત્યારની જે આગાહીઓ હતી અને ત્યાર જે મુંબઈથી 980 કિલોમીટર દૂર સ્થિત અત્યારે છે એની અસર વર્તાઈ રહી છે સમગ્ર ગુજરાતમાં તો એમાં ભરૂચ પણ બાકાત નથી ભરૂચ અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 2 કલાકથી કહી શકાય છે સમગ્ર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અને ખૂબ વરસાદ પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો પણ ચિંતામાં મુકાઈ ગયા છે ગામડા વિસ્તારની વાત કરવામાં આવે તો રૂરલ એરિયામાં લાઇટો પણ ડૂલ થઈ ગઈ છે ખાસ કરીને પાલેજ વિસ્તારની વાત કરીએ કરજણ વિસ્તારની કરજણની આબુજીની સાઈડના વિસ્તારની વાત કરીએ પાલેજની વિસ્તારની વાત કરીએ ભરૂચની આજુબાજુના ગામડા વિસ્તારોની વાત કરીએ તો ખૂબ વરસાદ અહીંયા વિશાળ નોંધાઈ રહ્યો છે જી આભાર વસીમ જે રીતે જોયું કે ભરૂચમાં અત્યારે હાલમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
ક્યાંક વરસાદના કારણે ગરમી બાદ ઠંડક પ્રસરી છે, તો બીજી તરફ વરસાદને કારણે ખેડૂતને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. ક્યાર વાવાઝોડાની અસરના પગલે વલસાડમાં છેલ્લા 4-5 દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ડાંગર, શેરડી અને લીલોતરી શાકભાજીના પાકને મોટું નુકસાન થયું છે. હવે ખેડૂતોને સરકાર પાસેથી વળતરની અપેક્ષાઓ છે. જોકે પાક નિષ્ફળ જતા ખેડૂતોને વળતર ન મળ્યું તો આ વિસ્તારના ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવશે. દેવાદાર ખેડૂતો હવે રૂપાણી સરકાર તરફ આશ માનીને બેઠા છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને જે ડાંગરના પાક છે તેમાં ઘણું બધું નુકસાન થયું છે. તેને લઈને જે વલસાડના જે ખેડૂતો છે તેઓની હાલત ખૂબ કફોડી બની છે. વલસાડના ખેડૂતો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું કે એઓને ડાંગરના પાકમાં કેટલું નુકસાન છે અને કઈ રીતનું નુકસાન છે. જી, પહેલાં આપણી પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ડાંગરના પાકમાં કેટલું નુકસાન થયું છે. ઘણું બધું નુકસાન થયું છે. ડાંગર કામમાં ઘણા બધા રૂપે નુકસાન બી ઘણું છે. હવે આ કમોસમી જે વરસાદ થયો એ કયા કારણસર થયો? ગ્લોબલ વોર્મિંગ એવું કહે છે, પણ એના માટે જવાબદાર કોણ? સરકાર જવાબદાર, પ્રજા જવાબદાર, કોણ જવાબદાર? સરકારે ખેડૂત સાથે બેસીને એ બાબતમાં થોડીક ચર્ચા કરવી જોઈએ અને એનો કંઈ સોલ્યુશન લાવવું જોઈએ એવું મારું માનવું છે. બાકી આ ખેડૂતોનો પ્રશ્ન સરકાર આ જ રીતે ચાલે ને તો હું નહીં માનું કે એનું કોઈ સોલ્યુશન આવે. એટલે સરકારે ખેડૂતો આગેવાનો સાથે બેસી અને આ બાબતની ચર્ચા કરી અને ખેડૂત માટે કંઈક કરવું જોઈએ એવું હું માનું છું. જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ડાંગરના પાક સિવાય બીજા પણ ઘણા બધા પાકોને નુકસાન થયું છે, તો ખેડૂતોની આર્થિક હાલત અત્યારે કફોડી બની છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? કુદરત તરફથી પણ ખેડૂત માર ભોગવી રહ્યો છે. ત્યારબાદ જે આપણે પહેલાં વરસાદ આધારિત ખેતી કરતા, ત્યારબાદ આપણે ત્યાં સિંચાઈ યોજના, ડેમ બધી ઘણી ઔદ્યોગિકરણ થયું, વીજળીકરણ થયું, તેની અંદર પણ ત્યાર પછી પણ સરકાર તરફથી નથી યોગ્ય સમયે નહેરમાં પુરવઠો આપવામાં આવતો પાણીનો, કે નથી જી બી તરફથી કોઈ સપ્લાય આપવામાં આવતો. ખેડૂત એ બેને આધારે પણ રહે તો થોડોક એને ટેકો રહે, રાહત રહે. જે આપણા હાથમાં છે, સરકારના હાથમાં છે કે પાણી રેગ્યુલર મળવું જોઈએ, પુરવઠો મળવો જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી અમલદારી સાહી ખેડૂતો પ્રત્યે રોષનો ભોગ બની રહી છે અને ઉદ્યોગપતિઓ માટે એ બધો ફાયદાનો વિષય બની રહ્યો છે, જેની અંદર ખેડૂતે બે માર ભોગવવાના છે. એક તો કુદરતનો માર છે, ત્યારબાદ જે મનુષ્ય આધારિત જે બધી પરિસ્થિતિ સર્જાય છે એટલીસ્ટ એને તો એમણે સોલ્વ કરવી જ રહી. ખેડૂત આને આ રીતે રહેશે તો બંને બાજુથી જો માર પડશે, પાયમાલ થવાના રસ્તા પર આવીને ઊભો રહી ગયો છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને સાથે સાથે જે સરકાર તરફથી પણ સહાય મળતી નથી ને સરકારના ઘણા બધા બિયારણોમાં પણ ભેળસેળ આવતી હોય છે, તેને લઈને આપનું શું કહેવું છે? હવે ભેળસેળ તો બધામાં જ થઈ ગયેલી છે, એટલે એમાં તો શું કહેવાનું, ભેળસેળી જ ખાવાનું છે. તેને લીધે જ બધાની આ તબિયત ને આને તેને બધી બગડે છે. બીજું કે આજુબાજુ આ 1-1.5 કિલોમીટર ઉપર આ બધી ફેક્ટરીઓ આવે છે, એનાથી બી ગામને ઘણું નુકસાન છે. હમણાં જ આ કેરીની નવી પાલવણી નીકળે છે તે બધી બરી ચાલી, હવે એ પાછું એને માટે દવા છાંટો આજથી ચાલુ કરવાનું કેરી આવે ત્યાં સુધી, એટલે એ બહુ આર્થિક, એટલે બધા ખેડૂતોની એવી અપેક્ષા કે આર્થિક સહાય કંઈ ને કંઈક સરકાર આપે. જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને પાકને નુકસાન થયું છે, તો સરકાર પાસે તમારી શું અપેક્ષાઓ છે? સરકાર પાસે તો શું અપેક્ષા, થોડી ઘણી મદદ કરે, અગર તો હવે પછી ભવિષ્યમાં સારું બિયારણ આપે અમને ને અમારો પાક સારો થાય એ માટે સરકારને અમે કે બીજું તો શું કહેવાનું. જી, જે રીતે આપણે જોયું તે રીતે આ હતા વલસાડના ખેડૂતો, તેઓનું કહેવું છે કે જે રીતે પાકમાં નુકસાન થયું છે સરકાર તરફથી તેમને સહાય મળે અને તેમના જે પાકનો નુકસાન છે તેઓનું વળતર મળે અને તેઓની આર્થિક સ્થિતિ સુધરે એવી જ એમની આશા છે. તો હવે જોવું રહ્યું કે સરકાર તરફથી એમને મદદ મળે છે કે કેમ. ઉમેશ પટેલ, મંટોયા ન્યૂઝ, વલસાડ. એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તે પહેલાં સુરતથી બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. સુરત નવસારીમાં જિલ્લામાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. અન્ય વિસ્તારોની માફક નવસારીના ખેડૂતો પણ કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે. નવસારીના ઘણા વિસ્તારો તો આવે છે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે હાલમાં પડી રહ્યો છે. આજ મુદ્દે આપણી સાથે જોડાયા છે ઋષ્યંત શર્મા. ઋષ્યંત, જણાવો કે જે રીતે નવસારીની અંદર અત્યારે હાલમાં
કમોસમી વરસાદે માજા મૂકી છે, શું છે આપનું કહેવું? જે ચોક્કસ જણાવવામાં આવે છે, પાછલા સતત 3 દિવસથી કમોસમી વરસાદને લઈને જે નવસારીના ખેડૂતો છે તેઓમાં ચિંતામાં મુકાઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આજે સાંજના સમયે જે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કેટલાક વિસ્તારોમાં જે ઘરોના છાપરાઓ પણ ઉડી જવા પામે, ત્યારે જે નવસારીના ખેડૂતો છે, ખાસ કરીને ડાંગરની ખેતી કરતા હોય છે, ત્યારે નવસારીના ખેડૂતો હાલ જે કમોસમી વરસાદ વરસી રહ્યો છે 4-5 દિવસ, જેને લઈને જે નવસારીના ખેડૂતો છે હાલ તો ચિંતામાં મુકાઈ ગયા છે. જી આભાર. રુશન, જે રીતે જણાવ્યું કે આપણે અત્યારે હાલમાં નવસારીની અંદર જે માહોલ છે, ખાસ કરીને નવસારીની અંદર વરસાદને લઈને જગતનો તાત પણ ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયો છે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. સમાચારમાં આગળ વાત કરી, જે રીતે અત્યારે હાલમાં બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે મોરબીથી. મોરબીની અંદર ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગરમીના બફાટથી ક્યાંક ને ક્યાંક પરેશાન લોકોને અત્યારે હાલમાં વરસાદને લઈને ઠંડક અનુભવી રહી છે. મોરબી શહેરમાં વાદળછાયું વાતાવરણ હતું અને તેના કારણે અચાનક જ ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં લોકોને ઠંડકનો અનુભવ થયો છે. પરંતુ બીજી તરફ મોરબીમાં જગતના તાતને ક્યાંક ને ક્યાંક પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે ઊભા પાકની અંદર વરસાદ વરસતા પાકને મોટા પાયે નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે. વરસાદ આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. એક તરફ ચોમાસાએ અલવિદા કરી દીધું છે, પણ તેમ છતાં વરસી રહેલા માવઠાને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતના અલગ અલગ રાજ્યોની અંદર, ખાસ કરીને અલગ અલગ શહેરોમાં જે રીતે વાતાવરણ સર્જાયું છે તેને લઈને લોકો પરેશાન થયા છે, જેમાં ખેડૂતને સૌથી વધારે ભોગવવાનો વારો આવે છે. મોરબી પંથકની અંદર પણ આ જ પ્રકારનો માહોલ આપને જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ જૂનાગઢથી, પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. વરસાદને લઈને જૂનાગઢમાં પણ મોટી અફરાતફરી સર્જાઈ છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પરેશાન થઈ ગયા છે. જૂનાગઢમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો પરેશાન થયા છે. વરસાદને લઈને એક તરફ જ્યાં ઊભો પાક હતો, કપાસ મગફળી સહિતના અનેક પાકોમાં ખેડૂતો આશા સેવી રહ્યા હતા કે મોટો મબલક પાક લેશે, પરંતુ અચાનક જ માવઠું આવવાના કારણે તેમના સપનાઓ ક્યાંક ને ક્યાંક ચકનાચૂર થઈ ગયા છે અને ખેડૂતો નારાજ થઈને વરસાદથી પાકને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. જે રીતે કમોસમી વરસાદની શરૂઆત થઈ છે, મગફળી કપાસ જેવા અનેક પ્રકારના પાકોને નુકસાન કરવામાં આ વરસાદનું સૌથી મહત્ત્વની ભૂમિકા છે. અત્યારે હાલમાં વરસાદને લઈને ખેડૂતોમાં નારાજગીનો અને દુઃખનો માહોલ જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદથી જે રીતે સતત વરસતા વરસાદને લઈને ગરમીથી ક્યાંક ને ક્યાંક લોકોને રાહત અનુભવે છે, પરંતુ બીજી તરફ જગતનો તાત ચિંતામાં ગરકાવ થઈ ગયો છે. આ જ મુદ્દે આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વૈશાલી. વૈશાલી, વાત કરીએ જે રીતે અત્યારે હાલમાં જૂનાગઢની સ્થિતિ છે, વરસાદ વરસી રહ્યો છે, કેવો માહોલ છે? જી ચોક્કસ, જયારે કહેવા થાય ત્યારે આજે જયારે બપોર બાદ જે વાતાવરણમાં પલટો થતા જે વરસાદનું વાતાવરણ થઈ ગયું અને ખાસ કરીને 5 વાગ્યા પછી જે ધોધમાર વરસાદ ચાલુ થયો જેના કારણે જે ચોમાસું પાક જે મગફળી છે, કપાસ છે, તેમાં લાખો રૂપિયાનું નુકસાન ખેડૂતોને થયું છે, જેથી અત્યારે જે જગતનો તાત છે તે ચિંતાની લાગણી અનુભવી રહ્યો છે. જી આભાર વૈશાલી. તો જોયું આપણે કે જે રીતે અત્યારે હાલમાં જૂનાગઢમાં માહોલ અચાનક જ બદલાવ છે, વાતાવરણમાં પલટો આવતા જગતનો તાત પરેશાન થયો છે. આગળ વાત કરીએ ધોરાજીની. ધોરાજીમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદને કારણે લોકો પરેશાનીમાં મુકાયા છે. ધોરાજીમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, જેને કારણે લોકોને ઠંડક અનુભવાઈ હતી અને અચાનક જ વરસાદ શરૂ થઈ ગયો હતો. ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જે ઊભો પાક લઈને ખેડૂતો ક્યાંક ને ક્યાંક સોનેરી સપના સેવી રહ્યા હતા, તેમના તમામ સપના માટીમાં મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વરસાદને કારણે ઊભા પાકને નુકસાન થવાથી મોટા પ્રમાણમાં નુકસાન થાય તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે.
સૌરાષ્ટ્રની માફક ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણ પલટાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લામાં પણ ઘણા વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી રહી છે. સાબરકાંઠાના તલોદ અને ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક જ વરસાદ થતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. આ વિસ્તારમાં કપાસની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, જ્યાં માવઠાથી કપાસની ખેતીની પણ નુકસાનની ચિંતા ખેડૂતોને વર્તી છે. તો વાત કરીએ અરવલ્લીની. અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી આકાશમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધનસુરા પંથકમાં પણ સતત બીજા દિવસે માવઠાની અસર યથાવત જોવા મળી છે, જેને લઈને મગફળીના અને કપાસના ઊભા પાકને વિપરીત પ્રમાણમાં અસર પડી રહી છે. મોડાસા પંથકમાં વરસાદી છાંટા પડતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. છેલ્લા ત્રણ દિવસથી આકાશમાં વાદળો છવાયેલા હોવાથી ખેડૂતોમાં જીવ તાળવે ચોંટ્યા છે. એક તરફ દિવાળીના તહેવારમાં ખેતમજૂરોની અછત ઊભી થાય છે, ત્યારે આવા સમયે ખેડૂતનો મગફળીના પાકને વરસાદી બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે. અરવલ્લીમાં ક્યાર વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. અરવલ્લીના શામળાજીમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ પણ શરૂ થયો છે. જોકે કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વાત કરીએ અરબી સમુદ્રની. અરબી સમુદ્રમાં સર્જાયેલા ક્યાંક વાવાઝોડાને લઈને અરબી સમુદ્રમાં હજુ પણ કરંટ યથાવત છે. દિવાળી બાદથી ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજપરા બંદરે પ્રોટેક્શન દિવાલ ધરાશયી થતાં દરિયાનું પાણી મકાનોમાં ઘૂસી ગયું છે. મોજાની ભારે થપાટોથી બે મકાનો ધરાશયી થઈ ગયા છે, જેને લઈને બીજા પણ મકાનોને નુકસાન થયું છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદ વરસે તેવી શક્યતાઓનું ચર્ચા કરી છે. અત્યારે હાલમાં જે રીતે જોઈ રહ્યા છો કે અરબી સમુદ્રમાં હજુ પણ કરંટ યથાવત છે. ક્યાર વાવાઝોડાને લઈને અત્યારે હાલમાં સમગ્ર વાતાવરણમાં પલટો આવ્યો છે, જેમાં પ્રોટેક્શન દિવાલ પડી જવાના કારણે મકાનો પડી ગયા છે. બે મકાનોની દિવાલ ધરાશયી થઈ છે, જ્યારે બે મકાન ધરાશયી થતાં અન્ય મકાનો પણ નુકસાન થાય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે દ્વારકા. મોજા ઉઠ્યા છે દરિયામાં કરંટના કારણે. લાખોની સંખ્યામાં દ્વારકામાં યાત્રાળુઓ ગોમતી સ્નાન કરવા માટે પધારતા હોય છે અને ભગવાનનું દર્શન કરી પોતાનું પુણ્યનું ભાથું બાંધતા હોય છે. પણ આજરોજ છેલ્લા બે ત્રણ દિવસથી ક્યાર નામના વાવાઝોડાની આગાહી હોય અને વરસાદ અને પવનની આવતો હોય અને યાત્રાળુઓને આ કારણે ખૂબ પાકી સંખ્યામાં હાજરી યાત્રાળુઓની જોવા મળી રહી છે. સાબરકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પ્રાંતિજ અને વિજયનગર આસપાસ વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો હતો. નવા વર્ષની શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવતા વરસાદ પડવાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા અને ચિંતાના માહોલને લઈને જગતનો તાત ક્યાંક ને ક્યાંક પરેશાન જોવા મળ્યો હતો. તો અરબી સમુદ્રમાંથી વાવાઝોડું ક્યારની અસર હવે ઓછી થઈ હોવાની માહિતી હવામાન વિભાગે આપી છે. પરિણામે ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ થવાથી સંભાવના પણ હવામાન વિભાગની ઉચ્ચ અધિકારી ડોક્ટર મનોરમાએ વ્યક્ત કરી છે. મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં ડોક્ટર મનોરમાએ જણાવ્યું કે હાલ ક્યારની અસર ઘટતી જાય છે. પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ટૂંક સમયમાં વાવાઝોડું ક્યારની અસર નહિવત જણાશે. જોકે ગુજરાતમાં ક્યારની અસરરૂપે વરસાદી વાતાવરણ રહેવાની શક્યતા પણ ડોક્ટર મનોરમાએ વ્યક્ત કરી છે. ગુજરાતના ખાસ કરીને ઉત્તર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના તમામ ભાગમાં વરસાદ થવાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગલે 5 દિન મેં પૂરે ગુજરાત મેં ક્લાઉડી સ્કાય રહેગી
कहीं कहीं जगहों में जनरली क्लाउडी स्काई रहेगी, कहीं कहीं जगहों में पार्टली क्लाउडी स्काई रहेगी, लेकिन मोस्टली क्लाउड रहेगा गुजरात स्टेट एज ए होल में, और बारिश कहीं कहीं जगहों में हो सकता है, आइसोलेटेड रेन हो सकता है कुछ कुछ डिस्ट्रिक्ट लाइक नॉर्थ गुजरात में, अहमदाबाद में, नॉर्थ अहमदाबाद में चिटा चिटी पड़ सकती है, इवन गांधीनगर में भी। बट जो बारिश रहेगा साबरकंठा बनासकांठा इसमें सब लाइट रेन रहेगा, काफ़ी रेयरली मॉडरेट रेन होने का संभावना है। और सौराष्ट्र में जैसे देखा जाए तो द्वारका, जामनगर, राजकोट, पोरबंदर, इवन कच्छ में भी आइसोलेटेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है। और अभी फिलहाल साइक्लोन क्या अभी जो सुपर साइक्लोन था अभी उसका इंटेंसिटी कम होके वो एक्सट्रीमली सीवियर साइक्लोन अभी है। આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની. અમરેલી જિલ્લાના રાજુલાના મજાદર ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું છે. પગ લપસવાથી આ યુવાન તળાવમાં પડ્યો હતો અને ડૂબી જતા તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ગામના લોકોએ તંત્રને જાણ કરી હતી. અધિકારીઓ ન આવતા મજાદર ગામના લોકોમાં રોષ વ્યાપ્યો હતો. ભાઈબીજના દિવસે જ નાના એવા મજાદર ગામમાં યુવાનનું મોત થતાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. નડિયાદ ફતેપુર પાસે આવેલ કેનાલમાં એક યુવક ડૂબી ગયો છે. કેનાલમાં મોબાઈલ ફોન પડી જતા આ ઘટના બની છે. મોબાઈલ ફોન કેનાલમાં લેવા જતા યુવક કેનાલના ધસમસતા પાણીમાં ડૂબી ગયો હતો. યુવકનું કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. યુવક અને તેનો મિત્ર બંને કેનાલની પાળી પર બેઠા હતા તે દરમિયાન અચાનક જ મોબાઈલ ફોન કેનાલમાં પડી ગયો હતો. નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તરવૈયાઓએ યુવકના મૃતદેહને શોધીને કેનાલમાંથી બહાર કાઢી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. યુવકનું નામ જમીર યાકુબભાઈ મલેક, ઉંમર વર્ષ 23 વર્ષ હતી. ફતેપુરા પાસે આવેલી કેનાલમાં એક યુવક ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું છે. કેનાલમાં મોબાઈલ ફોન પડી જતા આ ઘટના સામે આવી હતી. કેનાલમાંથી ફોન લેવા જતા યુવક પાણીમાં ડૂબી ગયો હતો. તે દરમિયાન યુવકને કેનાલમાં ડૂબી જતા તેનું મોત થયું હતું. આગળ વાત કરીએ અમદાવાદ હાઈવે સર્જાયેલા જીવલેણ અકસ્માતની. રાજસ્થાનના પીપળ ગામ પીપળી ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. વડોદરાના પાદરા ગામના 5 લોકોના મોત નીપજ્યા છે. જણાવી દઈએ કે મૃતક તમામ રાજસ્થાનના નાથદ્વાર ખાતે યાત્રાએ ગયા હતા અને ત્યાંથી જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમાં તમામ લોકોના મોત થયા છે. 5 લોકોના મોતને લઈને વડોદરાની અંદર હાલ ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. જે રીતે નાથદ્વારાના દર્શન કરીને આ લોકો પરત ફરી રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માતે 5 લોકોના જીવને ભરખી લીધા હતા. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ડુંગરપુરા ગામીયા સીમાથી 2 લોકો મૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યા છે. નહેરમાંથી 1 મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ અમીરગઢ પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતના કારણે મોત થયું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. હાલ પોલીસે મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. નહેરમાંથી 1 મહિલા અને પુરુષની મૃત હાલતમાં અકસ્માતના કારણે મોત થયું હોવાની આશંકા વર્તાઈ રહી છે. ડુંગરપુરા ગામની સીમમાંથી 2 લોકોના મૃતદેહ હાલ મળી આવ્યા છે. નહેરમાંથી 1 મહિલા અને પુરુષની મૃત હાલતમાં લાશ મળી આવી છે. અકસ્માતના કારણે મોત થયું હોવાની આશંકાઓ હાલ વર્તાઈ રહી છે. બનાસકાંઠામાં નહેરમાંથી 1 મહિલા અને પુરુષની મૃત હાલતમાં લાશ મળી આવી છે. આગળ વાત કરીએ ખેડબ્રહ્માની. ખેડબ્રહ્મા શહેરમાં ફટાકડા ફોડવા બાબતે માથામાં લાકડી મારી હત્યા કરી નાખતા ભોગ બનનારની પત્નીએ 4 શખ્સો વિરુદ્ધ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે, પણ યાત્રાધામ ખેડબ્રહ્મા શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં ફરિયાદીના ઘર આગળ ફટાકડા ફોડવા 4 વ્યક્તિઓ ઉભા રહ્યા હતા અને શખ્સોને ફરિયાદીની બહેન ફટાકડા ફોડે દૂર ફોડવા માટે વાતચીત કરી હતી. જે બાબતે તકરાર થતાં ફરિયાદીની બહેન અનિશાનો ચોટલો પકડવા બાબતે ભોગ બનનાર સુરજનાથે 4 શખ્સોને ઠપકો આપ્યો હતો. બાદમાં ઝઘડાએ મારામારીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધા. 1નું મોત થયું છે. પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગરના કેનપુર નજીક ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા મજૂરનું મોત નિપજ્યું છે.
ખાતર ભરી પરત આવતા આ અકસ્માત સર્જાયો હતો. કેનપુર નજીક આ ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતા મજૂરનું મોત નિપજ્યું છે. સાબરકાંઠામાં કેનપુર નજીક આ અકસ્માત સર્જાયો છે. હિંમતનગરના પીપલોદ પાસે કારના બંધ ગોડાઉનમાં આગ લાગી છે. આગના કારણે ગોડાઉનમાં વધારાનો સામાન અને ટાયર વળીને ખાક થઈ ગયા છે. ફાયર બ્રિગેડની ટીમે પાટણ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા. જે તે અત્યારે હાલમાં ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે તેને લઈને ફાયર બ્રિગેડ અને તેની જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી અને આગને નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં દિવાળીની રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરનાર શખ્સ ઝડપાઈ ચૂક્યો છે. બાઇક પર આવતા શખ્સો પોતાના પર હુમલો કરશે તેવું સમજીને ફાયરિંગ કર્યું હતું. દિવાળીની રાત્રે નિતેશ ઉર્ફે બરજો ખૂટે જંગલેશ્વર વિસ્તારમાં રાહદારી પર ફાયરિંગ કર્યાના ગુનામાં ભક્તિનગર પોલીસે તેને ઝડપી પાડ્યો છે. હાલ આરોપીને કોઈ સાથે બોલાચાલી થયેલ હોય અને બાઇક પર આવી મારવા આવતા હોય તેવું સમજીને નિતેશે બે જેટલા રાઉન્ડ કર્યા હતા. નિતેશે લાયસન્સવાળી પિસ્તોલમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જ્યાં રાજકોટમાં થયેલ ફાયરિંગમાં આ મામલો સામે આવ્યો છે અને ભક્તિનગર પોલીસે આરોપીને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. નિતેશ ઉર્ફે બરજો ખૂંટને પોલીસે ઝડપી પાડ્યો છે અને આરોપીને અન્ય કોઈ સાથે બોલાચાલી થયેલ છે કે નહીં અને બાઇક પર આવી મારવા આવતા હોય તેવું સમજીને બે જેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. લાયસન્સવાળી પિસ્તોલમાં કયું ફાયરિંગ કર્યું અને અજાણ્યા રાહદારી પર થયું છે તેના પર હાલ જંગલેશ્વર વિસ્તાર પાસે ફાયરિંગ કરવામાં આવ્યું. દિવાળીના રોજ રાત્રિના લગભગ 8-1 વાગ્યા જંગલેશ્વરમાં રહેતા અવધેશ ઉમાશંકરભાઈ ચૌહાણ અને સુગ્રીવ ચૌહાણ જે બંને અહીંયા મૂળ પરપ્રાંતીય છે ઉત્તર પ્રદેશના, અહીંયા મજૂરી અર્થે ઘણા ટાઈમથી છે, તો પોતાની મોટરસાઇકલ પર જતા હતા ત્યારે શ્રમશ્રદ્ધા ચોક પાસે અચાનક એક ઇસમ એમને જોઈ અને એમની ચાલુ બાઇકે એમને પાસ થયા તો પાછળથી જે છે એમને બે રાઉન્ડ ફાયર કરેલ અને બંનેને ડાબા પગમાં ગોળી જે છે વાગી ગયેલ અને એના લીધે ઇન્જરી થઈ અને બંનેને જે છે હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરવામાં આવેલ અને એમની ફરિયાદ લઈ અને જે આરોપીઓનું વર્ણન હતું ખાસ કરીને કપડાનું. આગળ વાત કરીએ જામનગરની. જામનગરમાં જમીન મકાનની દલાલી કરનારને અન્ય જમીન મકાન દલાલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખી છે. 9 વર્ષે જામનગરના ખૂની ખેલ ખેલાયો હતો. સિટી બી ડિવિઝન વિસ્તાર બેઠક આવતા ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાનની દલાલીનું કામ કરતા એક આધેડની અન્ય એક જમીન મકાનના દલાલે ન સામાન્ય બોલાચાલી થતા હત્યા કરી નાખી છે. 9 વર્ષે બનેલા આ હત્યાના ગુનાને પોલીસે દોડી અને ઉકેલી લીધો છે. શંભુભાઈને પેટ તેમજ છાતીના ભાગે આધેડે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકતા શંભુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે મુકેશ સામે અત્યારે ગુનો દાખલ કરી તપાસ કાર્યવાહી હાલ હાથ ધરી છે. રાજ્યમાં રોગચાળાએ મહાજા મૂક્યા છે ત્યારે રાધનપુર તાલુકાના સાતલપુરમાં વિસ્તારમાં રોગચાળો વકર્યો છે. રોગચાળાને લઈને ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થયો છે. ડેન્ગ્યુના કેસોમાં વધારો થવાથી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પાણીજન્ય રોગચાળામાં પણ વધારો નોંધાયો છે. ડેન્ગ્યુમાં નોંધપાત્ર છે. 2-3 પેશન્ટ અહીંયા આપણે રેફર ખાતે એડમિટ છે. એ બી માઇગ્રેટ છે, ખસતી આવેલા છે, એ છે. અહીંયા આપણે સારવાર લઈ ગયા છીએ. બાકીના બીજા તો વાયરલના છે, ઝાડા ઉલટીના છે, એ બધા કેસ છે. રાધનપુર અને સાતલપુર ખાતે ફાટી નીકળેલા રોગચાળાને લઈને મંતવ્ય ન્યૂઝે અહેવાલ રજૂ કર્યો હતો, જ્યાં અનુસંધાને રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ હોસ્પિટલની મુલાકાત દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા તેમજ ડેન્ગ્યુના દર્દીઓ સાથે મહત્વની વાતચીત પણ કરી હતી. વાત કરીએ પાટણની તો પાટણના રામનગર ખાતે આવેલ સદારામ એસ્ટેટમાં આગ લાગી હતી. ગોળી બિસ્કીટના ગોડાઉનમાં આ આગ લાગી હતી. નગરપાલિકાના 3 થી વધુ ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી હતી. શોર્ટ સર્કિટથી અથવા કોઈ ફટાકડાના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. ગોળી બિસ્કીટના ગોડાઉનમાં આગથી મોટું નુકસાન થયું છે, જેને લઈને અંદાજે 3 લાખથી વધુ નુકસાન થયું હોવાનું સૂત્રો દ્વારા હાલ માહિતી મળી છે. પાટણમાં સદારામ એસ્ટેટમાં આ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ગોળી બિસ્કીટના ગોડાઉનમાં આગ લાગી છે.
ફાયર ફાઇટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી ચૂક્યો છે. 3 થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી હતી. અંદાજે 3 લાખથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. 3 થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. સુરત એસઓજી અને કડોદરા પોલીસે બાતમીના આધારે ગોપાલનગરના પ્લોટ નંબર 80માં રેડ કરી હતી. 8 લાખથી વધુની કિંમતનો 86 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે અને ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને ગાંજો ક્યાં આપવામાં આવવાનો હતો તે તમામ તપાસ કરવા માટે તપાસનો તખતો તૈયાર કર્યો છે. વાત છે સુરતની કે જ્યાં પોલીસે એસઓજી અને સાથે સંયુક્ત ટીમનું ઓપરેશન કરી અને ગાંજાનો મોટો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગાંજાના મુદ્દામાલ સાથે કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને જે રીતે અત્યારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં આ ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે જાણવા માટે પોલીસે તપાસનો તખતો તૈયાર કર્યો છે. દેશના યુવાધનને બરબાદ કરવા માટેનું એક ષડયંત્ર કે જેની અંદર ગાંજા જેવા નશીલા પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે અને યુવાધનને બરબાદ કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ષડયંત્રને નાથવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. તો રાજકોટમાં આજે ભાઈ બીજનું પર્વ. મનપા દ્વારા બહેનોને અપાઈ ભેટ સિટી અને બીઆરટીએસમાં બસમાં મફત મુસાફરી કરવા બહેનોને ભેટ આપવામાં આવી છે. આજે રાજકોટમાં દેશભરમાંથી ભાઈ બહેનના પ્રેમનું પર્વ થમરીતિયા છે. તે સાથે જ ભાઈના દીર્ઘાર્થીઓ માટે બહેન પ્રાર્થના કરતી હશે. આજે પાવન પર્વ પર રાજકોટ તરફથી બીઆરટીએસમાં મફત મુસાફરી કરવા માટે આ સ્કીમ આપવામાં આવી છે. આજના દિવસે યમરાજે બહેન યમીને આ આપ્યું હતું વચન. આજે દેશભરમાં ભાઈ બીજના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભાઈ બહેનના પ્રેમનો પર્વ યમદ્વિતીય છે. ભાઈ બહેનના દીર્ઘાર્થીઓ માટે બહેન પ્રાર્થના કરે છે. આગળ વાત કરીએ સુરતની. સુરતમાં ભાઈબીજની અનોખી પરંપરા જોવા મળી છે. સુરતના કોટવાલા સર અર્ધેશરને 195 વર્ષ પહેલાં ભેટમાં આપેલી પાઘડી વર્ષના એક વખત ફક્ત ભાઈબીજના દિવસે જ દર્શન માટે મૂકવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ સુરતમાં કોટવાલા અર્ધેશર જઈએ કરેલી સેવન બદલમાં પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યા હતા. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આદર ભક્તિભાવ સાથે આ પાઘડીના દર્શન કરે છે. જે રીતે અત્યારે હાલમાં આપ જોઈ રહ્યા છો કે ભાઈબીજની અનોખી પરંપરા છે. સુરતની અંદર સ્વામિનારાયણ દ્વારમાં પાઘડી મૂકવામાં આવે છે અને લોકો દ્વારા તેના દર્શન કરવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિરમાં વર્ષમાં એક વાર આ રીતે પાઘડી મૂકવામાં આવતી હોય છે. જ્યારે ભાઈબીજના દિવસે આ પાઘડી મૂકી હજારો દર્શનાર્થીઓ તેના દર્શન કરતા હોય છે. ભાઈબીજની અનોખી પરંપરા કે જે વર્ષોથી સુરત શહેરમાં ચાલતી આવે છે તે જ પરંપરાને વળગીને સુરત શહેર અને આસપાસના તમામ જિલ્લા અને શહેરના લોકોએ આ પાઘડીના દર્શન કર્યા હતા. ભાઈબીજના દિવસે પાઘડીને દર્શન માટે મૂકવામાં આવી હતી. દર્શન માટે મૂકાવ્યા બાદ હજારો લોકોએ તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. ત્યારે હાલમાં વર્ષમાં એકવાર જ્યાં સુરત શહેરની અંદર પાઘડી મૂકવાની જે પ્રથા છે તે પ્રથાને કાયમ રાખવામાં આવી હતી. સ્વામિનારાયણ દ્વારા અપાયેલી પાઘડી મુકાય તે બાદ અનેક લોકો તેના દર્શન કરતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે સુરતની અંદર ભાઈબીજના દિવસે દર્શન માટે મુકાયેલ પાઘડી જેમાં ભગવાન સ્વામિનારાયણ સુરતમાં કોટવાલ અર્ધેશ્વર જઈને કરેલી સેવન બાદ બદલમાં પાઘડી અને શ્રીફળ ભેટમાં આપ્યા હતા અને આજે પણ આ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો આદર ભક્તિભાવ સાથે તેના દર્શન કરતા હોય છે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. અમને રજા આપશો. નમસ્કાર.